वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ॐ श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की हरि कृष्ण महाराज की बड़ा भक्तों ने जय स्वामीनारायण નવી કથા કરીએ બરાબર આજે ભક્ત ચિંતામણી ગ્રંથનું પરચા પ્રકરણનું એક પ્રકરણ વાંચી અને મહારાજની લીલાના દર્શન કરીશું बहु भक्त बुरान पूरमा भावे करी भजे भगवंत सहाय करे जेनी श्री हरि पड़ पड़ माही आनंत तेने खुमारी तन मा मन माते मोदन माय नर नारी नी शंक थई गुण गोविंद जी ना गाय अति केफ छे अंगमा सतसंगनो सुख जोई मस्त रहे सहु मन मा कंगाल न माने कोई प्रगट प्रभु प्रगट प्राप्ति प्रगट माने कल्याण प्रगट परचा पड़े पड़े पूरे छे श्याम सुजान આ પ્રકરણમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બુરાનપુરના ભક્તોની વાત કરે છે. બુરાનપુર એમપીમાં આવ્યું. મહારાજ વખતે સંતો ગામડાઓમાં વિચરણ કરતા કરતા અનેક જીવાત્માઓને સત્સંગ કરાવતા કરાવતા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્યાં સુધી પણ કેટલાય ભક્તોને સત્સંગ કરાવેલો. આજે પણ બુરાનપુરની અંદર મોટું શિખરબંધ મંદિર છે, ત્યાં કાયમ સંતો પણ રહે છે. ત્યાં બુરાનપુરના ભક્તો અતિ ભાવથી મહારાજનું ભજન કરતા. દૈહિક રીતે તો બહુ દૂર રહેવાનું થાય, પણ એને ભગવાનની વિશે એવી ભક્તિ અને એવો ભાવ હતો કે ભગવાન પણ એની પળે પળે સહાય કરતા હતા. એ ભક્તો દૈહિક રીતે કદાચ દૂર હતા, પણ એમને પણ એવું લાગતું નહોતું કે મહારાજ અમારાથી દૂર છે. અત્યંત પ્રેમી અને સમજણવાળા ભક્તો હતા. મહારાજને પ્રગટ જાણીને પોતાની પાસે જ છે એવું અનુભવનારા હતા. સ્વામી કહે છે કે તેણે ખુમારી તનમાં મનમાં તે મોદ નમાય નરનારી નિશંક થઈ ગુણ ગોવિંદજીના ગાય.
એને સદાય એની ખુમારી છે કે ભગવાન, અને એની પળે પળે એને પ્રતિ પણ એની પ્રતિ પ્રતિથી પણ આવે છે ભક્તોને કે ભગવાન અમારી જોડે જ છે. વિકટ સમયે ભગવાન એની કોઈ ને કોઈ રીતે સહાય પણ કરે છે અને સદાય ભગવાન પોતાની સાથે લોકોને અનુભવાય છે. એના કારણે કેવું છે તો સ્વામી કે તેણે ખુમારી તનમાં મનમાં તે મોદ નમાય. સદાય ખુમારીમાં મસ્તીમાં આનંદમાં અને કેફમાં જીવે છે એ ભક્તો. દૈહિક રીતે કે લૌકિક રીતે બીજું કદાચ સુખ આ લોકનું નહીં હોય, પણ આ મહારાજ મળ્યા સત્સંગ મળ્યો એની એના જીવમાં અત્યંત ખુમારી છે એ ભક્તોને. જીવની અંદર ભગવાન સત્સંગ મોટા સત્પુરુષો મળ્યા એની ખુમારી જીવમાં ચડતી નથી. આ જગતની ઘણી ખુમારીઓ જીવને હોય જ છે, સહેજે હોય છે, જીવ માત્રને હોય છે. પોતાની પાસે જે કંઈ શક્તિ છે, સામર્થ્ય છે, કે આ લોકની કોઈ સંપત્તિ છે તો સંપત્તિની ખુમારી હોય, કોઈની પાસે કુળની ખુમારી હોય, ક્ષત્રિય હોય, દરબારો હોય, તો એની ખુમારી આપણે જોઈ હોય તો ખ્યાલ આવે. આમ ખાવાનું ના હોય, સારું મકાન ના હોય, પહેરવા કપડાં ના હોય, તો આમ પાવર એનો ઓછો ના દેખાય. આમ જાણે મોટો રાજા જ હોય એટલો જ એનો પાવર હોય આજે. અને કોઈ એને બાપુ સિવાય કંઈ ના હોય, બરાબર. એને કુળની ખુમારી છે ને કે અમે ક્ષત્રિય કુળમાં જન્મ્યા તો અમે રાજા છીએ અમે. તો કોઈને પૈસાની ખુમારી હોય, આપણે લૌકિક રીતે જોઈએ છીએ કે જેની પાસે થોડા પૈસા હશે તો એની અંદર આપોઆપ એના હાવભાવમાં, એની બોલીમાં, એની ચાલીમાં એની ખુમારી જણાય જ આવે. કદાચ કોઈ નવો વ્યક્તિ હોય એને ખબર ના હોય કે આની પાસે કેટલું છે, પણ આમ જોવે તો ઘણી વાર આપણને અંદાજ આવી જાય કે આની પાસે આને પૈસાની ખુમારી છે. તો કોઈને યુવાનીની ખુમારી હોય, કોઈને રૂપની ખુમારી હોય, દરેકને કોઈ કોઈને પોતાનું શિક્ષણની કે ભાઈ મારી પાસે આ ડિગ્રી છે, આવો ભણેલું છે, એની ખુમારી હોય. કોઈને પદની ખુમારી હોય, પદ ના હોય તો પદવાળાની ઓળખાણની ખુમારી હોય કે ભાઈ આવા અમને ઓળખે છે, રાઈટ. એટલે જગતના દરેક જીવ કોઈક ને કોઈક ખુમારીથી જ જીવે છે, પણ સત્સંગમાં આવ્યા પછી, કેટલી કથા વાર્તા સાંભળ્યા પછી, દરેકના સુખનું પરિમાણ કર્યા પછી પણ મહારાજ પંચાળાના પહેલામાં કે જેણે કોડી હોય પાસે, કોડી એટલે હા હલકું વસ્તુ, રાઈટ, પછી રૂપિયા મળે તો કોડીમાંથી હેત છૂટી જાય છે. રૂપિયામાં સોનામર મળે તો રૂપિયામાંથી હેત છૂટી જાય, પારસમણી મળે તો એમાંથી છૂટી જાય, કોઈ રાજાનું પદ મળે તો એમ. એકબીજાનું પરિમાણ જીવે કરી રાખ્યું છે કે રાજા છે આ જગતની શ્રેષ્ઠ પદ છે, તો મહારાજ કેનાથી પર વિરાટ પુરુષ, એનાથી ઇન્દ્ર, ભવબ્રહ્માદિક દેવતાઓ, પ્રધાન પુરુષ, અક્ષરના મુક્તો મહારાજ, આની જે મોટાઈ એ જીવમાં દ્રઢ કરી રાખી હોય અને એમ દ્રઢ નક્કી થાય જીવમાં કે એ મહારાજ અને એ મહારાજને ધારેલા મોટા સત્પુરુષ અને આ સંતો ભક્તોનો દિવ્ય યોગ મને મળ્યો છે, આ કેટલી મોટી પ્રાપ્તિ મને થઈ. આવું જીવમાં દ્રઢ થવું અને નક્કી થવું એ બહુ મોટી વાત છે. આપણે સાંભળીએ છીએ, બોલીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ અને કોઈને કહી પણ શકીએ છીએ, પણ જીવમાં એવો અનુભવ આવો કે મને આવી મોટી પ્રાપ્તિ થઈ છે, માટે મારા જેવો આ જગતમાં કોઈ ધનવાન નથી, મારા જેટલો આ જગતમાં કોઈ સુખી નથી, આ જગતની અંદર કોઈને પણ મારી કમ્પેરમાં મૂકે આ જગતના જીવને, કદાચ એની પાસે આ લોકોનું બધું હશે પણ મારી પાસે જે છે એની પાસે નથી, મારા જેવો આ જગતનો કોઈ ધનવાન નથી. કોઈ ગમે એવો આ જગતનો મોટો કહેવાતો વ્યક્તિ આપણી સામે આવે તો આપણે એની સામે આપણી જાતને હલકી ના માની શકીએ, કારણ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એવી પ્રાપ્તિ કોઈને થઈ નથી. એટલે આપણને આપણી પ્રાપ્તિનો કેફ ખુમારી એ જીવને ચડતી નથી, ને એકવાર ચડી જાય તો પછી એને ક્યારેય પોતે હલકું પણ અનુભવાય જ નહીં, પોતાની જાત સૌથી શ્રેષ્ઠ અનુભવાય. એટલે ગર્વથી કે અભિમાનથી નહીં, પણ હું અતિ ભાગ્યશાળી છું કે મારા સમાન કોઈ નથી, મને આ મહારાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અને એને ધારેલા ગુરુજી એવા મોટા સત્પુરુષ મળ્યા છે, એ મારા જીવની સાચી મૂડી છે.
अनंत जन्मों जन्मांतर थी अनादिकाळना जीवनाश सुधी प्राप्ति थई हशे के नहीं थई होय पण आ जन्मे थई छे मारा मोटा भाग्य छे। जेम दरेक वस्तुनो कैफ चढ़े छे पछी आनोय कैफ चढ़े हालता चालता खाता पीता आपणने आनंद ज रहे अहो अहो पण रहे। जे महाराज प्रथम 78मा वचनावृतमां कहे छे महाराज ने प्रश्न पूछो लक्ष्मण स्वामी के आठो पहर अहो सरखू केम रहे अने जीव आनंदना समुद्र में कई रीते झीलतो रहे। तो महाराज कहे कि जेम जाने के आ महाराज ना संत ये बधाई तो गोलोक वैकुंठ अने अक्षरना अक्षरधामनाधिपति छे अने ज्यां ए महाराज ने संत बिराजमान छे त्यां जे सर्वे धाम छे अने ए संत भेळो मारो निवास थयो छे ते मारो अति बड़ू भाग्य छे। हूँ कई कंगाळ नथी हीन नथी एवा जे अक्षरधामना ज्यां महाराज ने आ संत बिराजमान छे त्यां ज महाराज के सर्वे धाम छे अने ए संत भेळो मारो निवास थयो छे ये मारू अति मोटू भाग्य छे। आज कोई ने ख्याल कही दे कि तमारे व्हाइट हाउस में प्रेसिडेंट नी बाजू में कैम रहेवानू तो एनो कैफ ना हम पूरो थाय राय। तो आ तो अक्षरधामना मुक्त अक्षरधाम ज्यां महाराज ने एवा एकांतिक संत बिराजमान छे त्यां ज सर्वे धाम छे ए संत भैगो मारो निवास थयो महाराज के प्रथम 78 ये मारू अति मोटू भाग्य छे। आवुं जीवमां दृढ़ थई जाय तो महाराज के आठो पहर अने अहो अहो सरखू रिया करे अने आश्चर्य सरखू वर्त्या करे अने महाराज के आनंदना समुद्र में ए जीव झीलतो रहे। जेम खारा पाणीनो समुद्र होय एनी लहेरोवा ये थती होय तो एम माणसने मस्ती चढ़ी जाय पण आनंदना समुद्र में आम झीलतो होय 24 कलाक एनो कैफ उतरे ज ने 8 पहर एटले 24 कलाक जागृत स्वप्न सुसुप्ति में सदाय आनंद में ज होय कैफ में ज होय। એમાં બુરાનપુરના ભક્તો કેવા છે તો સ્વામી કહે કે ભગવાનના પ્રતાપે કરીને એને અંગો અંગમાં ખુમારી વર્તે છે અને મનમાં આનંદ સમાતો નથી સત્સંગનું સુખ જોઈ નરનારી નિશંક થઈ ગુણ ગોવિંદજીના ગાય। કોઈને શંકા નથી કે હવે આપણું શું થશે ને ક્યાં જશું બસ મહારાજ મળ્યા છે આપણે તો અક્ષરધામમાં જ જવાનું એવા મોજમાં મસ્તીમાં કેફમાં રાત દિવસ ભગવાનનું ભજન ભક્તિ કરે છે। આગળ સ્વામી સરસ કહેજે અતિ કેફ છે અંગમાં સત્સંગનું સુખ જોઈ મસ્ત રહે સહુ મનમાં કંગાળ ન માને કોઈ। દરેકના અંગમાં ખુમારી છે ને કેફ છે અને કેફ વસ્તુ એવી છે કે આમ છતી થયા વગર રહે નહીં। ઘણીવાર કોઈ હોય ધીર ગંભીર પણ તોય અંતરથી આનંદ હોય એ આનંદ આપણને જણાય આવે કે આમ આનંદમાં છે રાઈટ। એમાં બુરાનપુરના ભક્તો સત્સંગના સુખ એ મહારાજનું અલૌકિક સુખ માણતા માણતા કથા વાર્તાને ભજન કરે છે તો એના અંતરમાં એવો કેફ ને મસ્તી ચડે છે કે આ જગતની કોઈ મસ્તી એની સામે હાવ ફીકી લાગે। આ જગતની મસ્તી કે કેફ એવું છે કે આજ છે ને કાલ ઉતરી જાય આજે જેના બળે આપણે કેફ રાખ્યો હોય એ બળ કાલ ના પણ હોય પણ ભગવાનની મસ્તી સત્સંગનો કેફ એવો છે કે ક્યારેય ઓછો થતો નથી એ જેમ જેમ એનો મહેમાન અલૌકિકપણું સમજાતું જેમ એ કેફ વધતો જાય જગતના બધાએ કેફ ઉતરી જાય। ચાનો કેફ હોય તો ખાલી કલાક બે કલાક કામ કરે સત્તાનો કે પૈસાનો કેફ હશે તો આજે હશે કાલે શેર બજાર ડાઉન થઈ જશે તો ભાઈ હાવ ઢીલા થઈ જશે। આજે જેનો કેફ હશે એ જ વસ્તુ કાલે રોરાવશે પણ જેને સત્સંગનો કેફ ચડે છે મહારાજનો કેફ ચડે છે મોટા સત્પુરુષનો કેફ ચડે છે એ કેફ હંમેશા ચડતો રહે છે પણ જો એ બાજુની દ્રષ્ટિને એવો એમાં મહિમા સહિત જોડાયેલા હોય તો નહીતર પાછો ઘણીવાર એમાંથી પાછાય જીવ પડે છે પણ એમાં જે જોડાયેલો રહે એમાં જ જેણે મસ્તી અને કેફ માન્યો છે એ દિવસે દિવસે વધતો જાય છે। મસ્ત રહે સૌ મનમાં કંગાળ ન માને કોઈ કોઈ પોતાની જાતને હીન માનતું નથી એ તમે જુઓ તો આજે પણ એમપીના અંદર જુઓ તો કેવા માણસો આપણે એમ જુઓ તમે એમપીના માણસો એટલે કેવું કહેવાય બધા કામ કરવા માટે જ આવતા હોય રાઈટ એવા દેખાય તો એ વખતે આજથી 200 વર્ષ પહેલાં તો તેમની કેવી પરિસ્થિતિ હશે પણ તેમ છતાં એ બધા એના જીવમાં કેવી છે તો કે સ્વામી કે મસ્ત રહે સૌ મનમાં કંગાળ ન માને કોઈ કોઈ પોતાની જાતને કંગાળ કે હીન માનતા નથી બધા મસ્તીથી ને કેફથી જીવે છે એટલે લૌકિક સુખ છે કે નથી પણ સત્સંગના સુખે બધાય સુખી છે મહારાજના સુખે બધાય સુખી છે। પ્રગટ પ્રભુ પ્રગટ પ્રાપ્તિ પ્રગટ માને કલ્યાણ
પ્રગટ પરચા પળે પળે પૂરે છે શામ સુજાણ. દરેકને પ્રગટ ભગવાન મળ્યા છે એની અનુભૂતિ છે, પ્રગટ સત્સંગ મળ્યો છે અને દરેકને પ્રગટ કલ્યાણ મનાયું છે. અહીંયા જ કલ્યાણ મનાયું જે મહારાજ મધ્યના 59માં કહે કે આ ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ, એનાથી પરમ બીજું કોઈ કલ્યાણ જ નથી મહારાજ એવું કીધું. પણ એ જીવમાં હા પડતી નથી, આ ભક્તોને જીવમાં હા પડી ગઈ કે પ્રગટ કલ્યાણ અહીંયા જ કલ્યાણ છે. અને ભગવાન પણ એની એવી ભાવના અને ઊંચી સ્થિતિ જોઈને એને પળે પળે ભગવાન પણ એવી પ્રતીતિ પણ કરાવે છે અને એને પણ અનુભવાય છે. આપણને પણ ભગવાન કરાવે પણ એવી દિવ્ય સ્થિતિ કે એવી આપણી જોવાની હજી એટલી શક્તિ નથી કે આપણે ભગવાનની કૃપાને અનુભવી શકતા નથી. પણ એવી જ્યારે સ્થિતિની એવો મહિમા જાગે છે ત્યારે એને ભગવાનની પળે પળે ભગવાન આપણી રક્ષા કરે છે અને અનુભવાય છે. હવે એની મહારાજે કેવી રીતે સહાય કરી એ એક પ્રસંગ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી નોંધે છે અને આપણે સાંભળીએ. તેણે કરી સહુ નર નારી ભજે સ્વામી શ્રીજીને સંભારી, નિત્ય સત્સંગ માહી બેસે બીજી વાત અંતરે ન પેસે. જ્યારે થાય સતસંગી ભેળા ત્યારે ગાય મહારાજની લીલા. સર્વે ઉત્સવ સમૈયા સાર તેનું ધ્યાન કરે નર નાર. એહ વાત ચિંતવતા મને જાગતા સુતા દેખે સ્વપને. પછી કરે માહો માહી વાત તેણે રહે સહુરળિયાત. એ બધા બુરાનપુરના ભક્તો નરનારી બાળકો વૃદ્ધો બધાય નિત્ય ભગવાનનું ભજન કરે છે, ભેગા થઈ અને સત્સંગ કરે છે અને એકબીજા અંદરો અંદર મહારાજની લીલાઓની વાતો કરે છે. જ્યારે થાય સત્સંગી ભેળા ત્યારે ગાય મહારાજની લીલા. જ્યારે ગામના કે બુરાનપુરના ભક્તો ભેગા થાય સત્સંગ કરે મહારાજના ભજન કીર્તન કરે પછી પરસ્પર મહારાજની લીલાઓની એકબીજા ભક્તો વાતો કરે છે. જેને જે અનુભવી જેણે જે સાંભળી જેણે જે જોઈ એ લીલાઓની મહારાજની વાતો કરતા. પછી કરે માહોમાહી વાત તેણે રહે સૌ રળિયાત. એકબીજા ભગવાનના ભક્તો મહારાજની લીલા ચરિત્રોનું ગાન કરે એનાથી બધાને આનંદ થાય અને મહારાજની સ્મૃતિઓ થાય. એમ કરતા વીતે નિષદિન થાય. ઓકે. એ વાત ચિંતવતા મને જાગતા સૂતા દેખે સ્વપ્ને. અને પછી કેવું કરે છે. સર્વે ઉત્સવ સમયા સાર તેનું ધ્યાન કરે નરનાર. એકબીજા ભક્તો ત્યારે તો કેવું હતું કે બુરાનપુરથી ક્યારે ગઢપુર આવતા હશે, ક્યારે વરતાલ આવતા હશે. વર્ષમાં એકાદી વાર સંઘ આવે ચાલતા, મહારાજ કે વરતાલ સમયો કરતા હોય કે ગઢપુર મોટો સમયો કરતા હોય ત્યારે બધા આવે અને મહારાજે કરેલી લીલાઓ મહારાજે આપેલું સુખ એના અનુભવ કર્યા હોય. જેને જે ભક્તોને જે અનુભવ થયા હોય એ લીલાઓની વાતો કરે. આજે તો આપણને નિત્ય કથા વાર્તાનો લાભ મળે, નિત્ય દર્શન થાય. જ્યારે ઈચ્છા થાય ત્યારે જે કથા સાંભળવી એ કથા આપણા હાથમાં આવે રહે. પણ એ બધા ભક્તોને તો વર્ષમાં એકાદ વાર મહારાજ કે સંતોના દર્શન થાય, મહારાજ મળે અને મહારાજની વાત સાંભળી હોય, મહારાજે કંઈ લીલા કરી હોય એને એને પ્રગટ દર્શન થાય. પછી એ વાતો મહારાજની વાતો એ સંતોએ કરેલી વાતો મહારાજની લીલાઓ એ ખાલી એકવાર દર્શન કર્યા હોય પણ એ હૃદયથી અને એટલા ભાવથી દર્શન કર્યા હોય કે પછી જ્યારે ફરીવાર જ્યાં સુધી મહારાજના દર્શન ના થયા હોય ત્યાં સુધી એને સંભાળીને હૃદયમાં રાખે 6 મહિને કે વર્ષ સુધી અને પાછા બધા ભેગા થાય ત્યારે એકબીજાને જે અનુભૂતિ થઈ હોય એ વાતો કરે છે. અને પાછી વાતો કર્યા પછી પાછું પછી પૂરું થઈ ગયું નહીં પછી સતત પાછું મનમાં એનું જ ચિંતન એનું જ રટન તો શું થાય છે. તો સ્વામી કે એમ કરતા વીતે નિષદિન થાય સમાધિ સ્વપ્ને દર્શન. રાત્રે સૂઈ જાય તો સમાધિમાં પછી એ ભગવાનની લીલાઓના પ્રગટ અને દર્શન થાય આ બધા ભક્તોને.
એમ કરતા વીતે નિષદિન થાય સમાધિ સ્વપ્ને દર્શન પછી એમ બોલ્યા હરિદાસ ચાલો પ્રગટ પ્રભુને પાસ. અત્યંત પ્રેમથી અને અત્યંત અહોભાવથી જ્યારે મહારાજની લીલાઓનું ચિંતન કરતાં કરતાં સૂઈ જતા એ ભક્તો, તો સમાધિઓમાં ભગવાન એને પ્રગટ દર્શન આપતા સ્વપ્નમાં, તો કેટલાયને સમાધિ થઈ જતી અને સમાધિમાં મહારાજના ધામમાં મહારાજના મુક્તોના મહારાજના દર્શન કરતા, એવા સ્થિતિવાળા એ બધા ભક્તો હતા. આ જગતમાં પણ આમાં એવું છે, સ્વપ્નોમાં જે વસ્તુ આવવી એ જેનું જેટલું ચિંતન એટલું એ સમાધિ સ્વપ્નમાં આવે. આપણે પણ આપણી રીતે વિચારી કે આપણને જેનું દિવસે સતત ચિંતન રહે છે એ જ આપણને આપણા સ્વપ્નમાં આવે છે. જે વસ્તુનું અતિ ચિંતન થાય એ આપોઆપ સ્વપ્નમાં આવ્યા વગર રહેતું નથી. ત્યાં લોયાની પાસે નાગડકા ગામ છે, ત્યાંથી આમ આપણે ગમે ત્યારે પસાર થવાનું થાય તો ત્યાં એક વાડી પાસે આમ ટર્ન લઈએ ને ત્યાં એ વાડીમાં ગમે ત્યારે જવાનું તો ત્યાં મોર હોય જ એમ ઘણીવાર. એટલે આપણે આમ ત્યાંથી ઘણીવાર આપણને કેવું પેલું મોરના તો આમ એવું થાય ને કે મોર હશે અહીંયા, એટલે દર્શન કરી આમ જોઈશું એમ. એટલે આમ નીકળીએ તો આપણને એક પેલું મોરનું ખાલી આમ ચિંતન રહ્યું હોય કે મોર 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 રાઈટ, તો ત્યાંથી નીકળ્યા હોય તો મોર જોયા હોય તો ક્યારેક ના પણ દેખાણા હોય તો આ રાત્રે મોર પછી આવે સ્વપ્નમાં આવેલા. એટલે આ તો વાત કરું કે એક આપણને જેનું આમ ખાલી ચિંતન રહ્યું હોય કે અહીંયા આમ હશે ને અહીંયા થશે ને અહીંયા આમ કર્યા હોય દર્શન, એટલે તો આપણે આમ ક્યારેક ખૂબ આમ એ રીતે કર્યા હોય, ખાલી આમ સામાન્ય દ્રષ્ટિથી ના કર્યા હોય, મારે કે ને ઇન્દ્રિયો અંતકરણને જીવ પ્રવેશી ગયા હોય તો પછી એ અંતર પહોંચી જાય. એટલે કહેવાનો મતલબ કે આ જગતની કોઈ વસ્તુ પણ આપણે જ્યારે અંતર બહુ એમાં ભાવથી પ્રવેશી જઈએ છીએ અને એને જોઈ લઈએ છીએ અને એના પ્રત્યે અહોભાવ થઈ જાય છે, ઓહો કંઈ છે ને કંઈ બહુ સારી ગાડી છે કે સારું કંઈ બીજું છે કે સારું મકાન છે એ જોઈ લીધું તો એ સ્વપ્નમાં આવી જાય. એવી રીતે જો ભગવાનને એવા ભાવથી ખાલી દર્શન કર્યા હોય અહોભાવથી કે મહારાજનું આવું રૂપ છે આ છે તો એ પણ મહારાજ પણ સ્વપ્નમાં આવે છે. પુરાણપુરના ભક્તો નિત્ય જ્યારે રાત્રે સૂવે છે તો એને કોઈને મહારાજ સ્વપ્નમાં દર્શન આપે છે, તો કોઈને સમાધિમાં અક્ષરધામમાં ભગવાનના દિવ્ય સુખને અનુભવે છે એવા એ ભક્તો છે. એક દિવસ બધાએ ભેગા થયા અને પછી નક્કી કર્યું કે ચાલો પ્રગટ ભગવાનની પાસે જઈએ, હમણાં ઘણા ટાઈમથી ભગવાનના દર્શન થયા નથી. કરી આવી એ દર્શન સહુ નિરખી આનંદ પામશું બહુ, એમ કરી પરસ્પર વાત ચાલ્યા સંઘ સજી પર ભાત. ભાઈ ભાઈ બુઢા બાળ સંગે ચાલ્યા સર્વે અતિશય ઉમંગે, બાંધી ખર્ચી ખાવાને કાજ લીધી પૂજા પૂજવા મહારાજ. ધીરે ધીરે કરતા મુકામ ચાલ્યા સમરતા હરિનામ. આવ્યા ઝાડી માહી જ્યારે જન ત્યારે ચોરે કર્યું છે વિઘન. બધા ભક્તોએ પરસ્પર નક્કી કર્યું કે ચાલો સંઘ લઈ અને મહારાજના દર્શને જઈએ, ઘણા ટાઈમથી ભગવાનના પ્રગટ દર્શન આપણે કર્યા નથી. એમ કરીને પછી બધાએ ભક્તો બાળકો યુવાનો બહેનો ભાઈઓ બધાએ તૈયાર થયા છે અને સવારે બધાએ ચાલીને ભગવાનના દર્શન કરવા જવાની તૈયારી, આખો સંઘ ચાલ્યો છે. જોડે ખાવાની ખર્ચીને પૂજાનો ભગવાનને પૂજા કરવા માટે ત્યાં જઈને ભગવાનને સારા વસ્ત્ર આભૂષણો ધરાવીશું, એટલે ભગવાન માટે સારા પોશાક લીધા છે, વસ્ત્ર આભૂષણો લીધા છે, પોતાની ભાવનાઓ પ્રમાણે મહારાજને પૂજવાની સામગ્રી જોડે લીધી છે. ભગવાનનું ભજન કરતાં કરતાં મહારાજના ધૂન કીર્તન કરતાં કરતાં બધાએ ભક્તો મહારાજના દર્શન કરવા માટે ચાલે છે તો રસ્તામાં ઝાડી જંગલ આવ્યું છે. જંગલમાં જ્યારે આખો સંઘ પ્રવેશ કર્યો છે ત્યારે ત્યાં ચોર લોકોએ વિઘ્ન કર્યું છે. ઘોડા વેલ ને ઘરેણા જેહ વસ્ત્ર વાસણ લીધા છે તેહ, ખર્ચી ખાવાની રહેવા ન દીધી સર્વે વસ્તુ તે લૂંટી જ લીધી.
પછી બાંધી પછવાડે બે હાથ લઈ ચાલ્યા ચોર પોતા સાથ ગયા સઘન જાડીમાં જ્યારે બોલ્યા હરિજન તે હવારે. આ બધા ભક્તોની પાસે આખા સંઘ બધા બહેનો ભાઈઓ બાળકો યુવાનો બધા જોડે હતા. બાળકો ચોર લોકોએ એ ગાઢ જંગલની અંદર આવી અને આ બધાની પાસે જે કોઈ ઘોડા સામગ્રી ઘરેણા મહારાજ માટેના પોશાકો લીધેલા કે એમની પાસે જે કંઈ હતું ખર્ચીના પૈસા સીધું સામાન વાસણ બધું ચોર લોકોએ લઈ લીધું અને આ બધા એના પાછળ બધા એના હાથ બાંધી દીધા. બાંધી પછવાડે બે હાથ લઈ ચાલ્યા ચોર પોતા સાથ. પછી બધા એને ગાઢ જંગલમાં ઊંડા લઈ ગયા બધાને. ગયા સઘન જાડીમાં જ્યારે બોલ્યા હરિજન તે. આવી પરિસ્થિતિમાં જ્યારે ભગવાનના દર્શન કરવા માટે આખો સંઘ નીકળ્યો છે, બાળકો યુવાનો બધા જોડે છે, ભગવાનનું ધૂન ભજન કરતન કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય છે અને એવા સમયની અંદર જ્યારે ચોરો આવે અને ભગવાનને માટેનો જ પોશાક ને વસ્ત્ર આભૂષણ બધું લઈ લીધું, ખાવાની ખર્ચી લઈ લીધી, સીધું સામાન વાસણો લઈ લીધા અને બાંધીને લઈ જાય છે ચોર. મધ્યપ્રદેશમાં આજે 200 વર્ષ પછી આટલી સ્વતંત્રતાના યુગમાં પણ ત્યાંથી પસાર થવામાં કોઈ જાય નહીં, વાહન હોય તોય બરાબર. અને આવા સમયમાં આપણને થયું હોય પકડ્યા અને અંદર લઈ જતા હોય તો આપણને શું વિચાર થાય. હવે આ ભક્તો એવી પરિસ્થિતિની અંદર શું વિચાર કરે છે એ બહુ ગજબની વાત અહીંયા સ્વામી લખે છે. બોલ્યા હરિજન તે વારે, જ્યારે ચોરો પાછળ બાંધેલા હાથ છે અને ભક્તોને અંદર લઈ જાય છે ત્યારે હવે જે પરિસ્થિતિ બને છે. કહે માહો માહી એમ મળી રખે દુઃખ માનો કોઈ વળી, હશે ભક્તિ આપણીમાં ભૂલ્ય ત્યારે આપણા આ થયા શૂલ, માટે સહુ થઈ સાવચેત ભજો ભાવે હરિ કરી હેત. હમણાં આવશે ઘોડલે ચડી બેળ વાલમ નહીં કરે વળી. જ્યારે આવી વિકટ પરિસ્થિતિઓ છે, જંગલ છે, મહારાજના દર્શને ક્યાં તો ભગવાનના કામ માટે નીકળ્યા છે, ભગવાનના દર્શને નીકળ્યા છે અને એવી પરિસ્થિતિમાં જ્યારે ચોર લોકોએ એને આવું કર્યું છે અને હજી હાથ બાંધીને ક્યાંય ગાઢ જાડીમાં લઈ જાય છે અને શું કરશે એનું કોઈ નક્કી નથી, ત્યારે બધા ભક્તો પરસ્પર વાત જે કરે છે એ બહુ મહત્વની વાત કરે. બોલ્યા હરિજન તે વારે, કહે માહો માહી એમ મળી રખે દુઃખ માનો કોઈ વળી. બધા એકબીજા વાતો કરે છે, કોઈ ચિંતા કરશો નહીં, કોઈ મનમાં દુઃખ રાખશો નહીં. અને આ પરિસ્થિતિમાં આ શબ્દો બોલાવા એ બહુ અઘરી વાત છે, નહીં તરફથી હવે શું થશે, આ અંદર જઈને શું કરશે અને ગભરામણ થઈ જાય. ત્યાં તો કોઈ એ બીજા સામાન્ય માણસો તો છે ને, આ તો ચોર ને ડાકુ લોકો છે તો મારે હું કરે ને હાવ એ ઉપાડી જાય રાઈટ. પણ હરિભક્તો અંદર અંદર વાત કરે છે કે કોઈ મનમાં દુઃખ લગાડશો નહીં, કેમ હશે ભક્તિ આપણીમાં ભૂલ ત્યારે આપણા આ થયા શૂલ. એણે એવું વિચાર્યું કે આપણી ભક્તિમાં કંઈક ખામી હશે, આપણી ભાવનામાં આપણા ભગવાન પ્રત્યેના ભાવમાં કંઈક ખામી હશે જેના કારણે આપણી આ પરિસ્થિતિ થઈ છે. કોઈ એવી વાત ના કરે કે આપણે ભગવાનના દર્શને જઈએ છીએ, ભગવાનનું ભજન કરતા કરતા જઈએ છીએ, નહીં કે કપાટા મારતા મારતા બરાબર, ભગવાનનું ધૂન કીર્તન ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈએ છીએ અને આ લોકો આપણને આવું કર્યું, ભગવાન કંઈ ધ્યાન ના રાખ્યું, ભગવાને રક્ષા ના કરી, આ તો ભગવાને રક્ષા કરવી જોઈતી હતી, એવો સંકલ્પ ના કર્યો અને એવો સંકલ્પ કર્યો કે આપણી ભક્તિમાં કંઈક ખામી હશે એના કારણે આપણી આ પરિસ્થિતિ થઈ. પણ જે કંઈ ખામી હશે મહારાજને જે ગમ્યું તે ખરું, માટે સૌ થઈ સાવચેત ભજો ભાવે કરી હરિ હેત. માટે બીજી કોઈ હવે ચિંતા જે ભગવાનને કર્યું હશે ને આપણી જે કંઈ ભૂલ થઈ હશે, પણ હવે આપણે મહારાજને પ્રાર્થના કરીને ભગવાનનું ભજન કરો, જે મહારાજની ઈચ્છા હશે તે થશે. એટલે આવી પરિસ્થિતિમાં આ સમજણ રહેવી, એમાં ભગવાન માટે નીકળ્યા છે, ભગવાન માટેના વસ્ત્ર આભૂષણો જોડે છે, ભગવાનનું ભજન સ્મરણ કરતા કરતા જાય છે, આટલો સંઘ બધા જોડે છે, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો ભગવાન પ્રત્યેનો દોષ નહીં પણ પોતા પ્રત્યેનો દોષ લીધો કે આપણી ભક્તિમાં કંઈક ખામી હશે જેના કારણે ભગવાને આપણને આ
આ પરિસ્થિતિ ઊભી કરી અને આપણને એની પ્રતિતિ કરાવે છે. પણ ભગવાન માટેની ભગવાન માટેનો દોષ લીધો નહીં. એટલે ભગવાનનો ભક્ત એ જ સાચો છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તે સ્થિતિમાં એ મુકાઈ જાય, તોય ક્યારે એવું ના થાય કે ભગવાન કેમ મારી રક્ષા કરતા નથી. હંમેશા એમ જ પોતા માટે વિચારે કે મારી કંઈ ખામી હશે જેના કારણે મહારાજ મારી કસોટી કરતા હશે, પણ મારે મારો મહારાજ મારા માટે જે કરતો હશે મારું સારું જ કરતો હશે. ગમે તે મહારાજ વચનાવતમાં કહે કે વગર વાંકે સૂળિયે ચઢાવતા હોય અને અમે બાજુમાં ઊભા હોઈએ તો એવો સંકલ્પ ના થાય કે મહારાજ મારી રક્ષા કરે. પ્રથમના મધ્યના 63મા વચનાવતમાં મહારાજ કે બળી રાજા એને ભગવાને કેવા એ લીધા, આખું બધું માગી લીધું, કાંઈ રવા દીધું નહીં, ખાલી 3 ડગલા પહેલાં કીધું ને 3 ડગલામાં તો એનું બધું 2 ડગલામાં બધું લઈ લીધું, ત્રીજું હું તો માથું મૂકી દીધું. તો મહારાજ કે બલિરાજાએ પોતાનું બધું સર્વસ્વ અર્પણ કરી દીધું તો ભગવાન એને વશ થઈ ગયા. એ મૂંઝાણા નહીં કે બેમાં બધું આપી દીધું તો તારા મારે કપટ કર્યું, હજી બધું ત્રીજું માગે છે. પહેલાં તો ખાલી 3 ડગલા માગવાની વાત કરે છે ને 1-2 ડગલામાં તો બધું માપી લીધું અને હજી ત્રીજું માગવાની વાત કરે છે, અમારી પાસે તો કંઈ છે નહીં. તો એણે માથું મૂક્યું, એણે ભગવાન પ્રત્યે બીજો ઘાટ ના કર્યો. મહારાજે વચનાવતમાં એવું કરે છે, ભગવાન જેમ જેમ આપણી કસણી લેશે એમ એમ ભગવાન મારે વધુ વશ થશે. એમ ભગવાનનો ભક્ત એમ વિચારીને ક્યારેય દુઃખ માને નહીં કે ભગવાન આમ કેમ કરતા હશે. આ બધા ભક્તો પરસ્પર વાત કરીને કહે છે કે આપણે ભગવાનનું ભજન કરો, મહારાજ રક્ષા કરશે, મહારાજ હમણાં આવશે, માટે કોઈ બીજી વાત કર્યા વગર હવે ભગવાનનું નામ લો, આવી બધા વાત કરે છે. આવી છોડાવશે અવિનાશ, જાણી બંધી વાનની જદાસ, એમ કરતા માહો માહી વાત, પધાર્યા પ્રભુ પોતે સાક્ષાત, બહુ સખા હતા પોતા સંગે, આપ ચડ્યા તા તે તુરંગે, આવી ચોરને મારવા લાગ્યા, ચોર મૂકી જટો જટ ભાગ્યા, જાય કીધા જાય કિયા લીધા, સર્વે જાલી કર્યા મોર્ય ઘુમરી એ ઘાલી, સર્વે વસ્તુ તે સંભાળી લીધી, એ પાસે એક રેવા ન દીધી, તોય ન મેલે ચોરને નાથ, બાંધી લઈ ચાલ્યા પોતા સાથ. ત્યારે ચોર બોલ્યા એમ મુખે, શું કરું મરું છું સહુ ભૂખે. આવી રીતે વિચારીને બધા ભક્તો તો ભગવાનનું ભજન કરવા લાગ્યા. ત્યારે મહારાજને એમ થયું કે ઓહો, આવી પરિસ્થિતિમાં પણ આ બધા ભક્તો મારા પ્રત્યે દોષ લેતા નથી, એ પોતાનો દોષ વિચારે છે કે આપણી ભક્તિમાં કાપડી કંઈક કચાશ હશે જેના કારણે ભગવાન આપણે આ કસોટી લેતા હશે. મહારાજનું સમજણ એની સ્થિતિ જોઈને મહારાજ રીજી ગયા કે ઓ આને તો મારે અત્યારે જ જઈને રક્ષા કરવી પડશે, જો અત્યારે નહીં જાઉં તો મને ભક્તવત્સલ કોણ કહેશે. મહારાજ એની સ્થિતિ ને એની સમજણ જોઈને મહારાજ તરત ત્યાં અનેક રૂપે સખાઓના રૂપે ને પાર્ષદોના રૂપે ભગવાન જ ત્યાં પહોંચી ગયા. કેટલાય ઘોડે સવારો આવ્યા, મહારાજના પાર્ષદો બંદૂકધારીને હથિયારધારીઓ, અને એક બધા ચોરોને થોડી વારમાં તો ઘેરી વળ્યા ને બધા પાસે જે કંઈ હતું બધું પાછું લઈ લીધું ને બધા ચોરોને બાંધીને એને આગળ કર્યા મહારાજ. અને તોય ચોરને છોડ્યા નથી, આગળ પાછળ ઘોડાઓને આગળ ચોરને દોડતાઓ કર્યા. ચોર લોકો બધા આવીને મહારાજને માફી માગવા લાગ્યા કે અમને માફ કરો, આ તો અમે બધા ભૂખે મરીએ છીએ, અમારી પાસે કંઈ ખાવા પીવા કંઈ છે નહીં, માટે અમે આ કર્યું છે, પણ હવે અમે આવું નહીં કરીએ, અમને માફ કરો. માટે ન કરવાનું આ કીધું, તેનું ફળ તરત અમે લીધું, હવે જેમ કહો તેમ કરીએ, એવું સુણી દયા કરી હરીએ. હવે આવું અમે ફરી કરીશું ને અમને છોડી મૂકો. ત્યારે ભગવાન તો દયાળુ છે, એ લોકોને છોડી મૂક્યા છે. જાઓ મૂકી દઈએ છીએ આજ, હવે કરશો માયાવું કાજ, એમ ચોરથી મુકાવી જન, સંગ સંગાથે ચાલ્યા જીવન, જ્યાં લગી ઉતરિયા જાડી, ત્યાં લગી રહ્યા સંગે દાડી, જ્યારે આવ્યા છે વસ્તીના ગામ, ત્યારે અદ્રશ્ય થયા છે શામ, પછી સત્સંગી સર્વે તે મળી, ક
करे माहो माही वात मळी जो जो श्री हरि नी असामर्थी छे जो मोटी छोटी काई नथी आप्यो परचो प्रगट आवी गया चोर कर थी मुकावी आवी वात कहो किया होय सतसंग विना बीजे नोय। बधा भक्तो ने महाराज पछी चोर लोकोने छोड़ाया छे, चोर थी भगवानना भक्तोने छोड़ाया, चोरे माफी मांगी ने महाराज कीधु फरी आवो करशो नहीं, पछी चोर ने छोड़ी मूक्या अने पछी बधाय संघना भक्तोने महाराज पाछा मूकीने जता नथी रह्या। बधाय संघना भक्तोनी साथे 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 महाराज आखू झाड़ जंगल पसार कराईने वस्तीना गामो आव्या त्यां सुधी भगवान जोड़े ने जोड़े रह्या अने पछी महाराज गया। पछी बधा भक्तो परस्पर वात करे छे के आ तो महाराजे प्रगट आवीने आपणी रक्षा करी अने आ सत्संगमां महाराज विना आवा कोण दयाळु होय, आवा जंगलमां आवा विकट परिस्थितिमां आवीने आपणे आ रीते रक्षा करे, आ तो सत्संगमां थाय बीजे होय नहीं। आवी बधा भक्तो परस्पर वात करे छे। पछी धीरे धीरे सहु चाली आव्या महाराज पासे ते हाली करी दर्शन प्रसन्न थया पछी वाटना विघन कया त्यारे हसीने बोल्या महाराज अमे आवी कर्यु एह काज त्यारे जन कहे वन माय तम विना कोण करे साय। पछी संघ चालतो चालतो केटलाय दिवसे गढ़पुर आयो, महाराजना दर्शन कर्या अने महाराज ने बधी रस्तानी વાત કરી કે મહારાજ આવી પરિસ્થિતિ થઈ હતી, મહારાજ હસવા લાગ્યા, મહારાજ કે તો અમે આવીને બધું કર્યું હતું। ભક્તો કે મહારાજ એ સમયમાં ત્યાં તમારા સિવાય બીજો આવે કોણ, તમે જ હોય। એ રીતે મહારાજે ભક્તોની રક્ષા કરી અને ભક્તોની સમજણ જોઈને મહારાજ ખૂબ રાજી થયા। આ પ્રસંગથી આ પરચાથી આપણે એ જીવનમાં જાણીએ કે મહારાજ ગમે તેવી પરિસ્થિતિમાં આપણને ગમે તેવી પરિસ્થિતિમાં મૂકી દે તો આપણને ક્યારેય ભગવાન પ્રત્યેનો ભાવ ઓછો ના થાય કે મહારાજ આમ કેમ કરતા હશે, મહારાજ જે કરતા હશે આપણા સારા માટે જ હશે, એવું આપણા જીવનમાં દ્રઢ કરીએ તો મહારાજ સદાય આપણી સાથે રહે। પ્રકરણ છે 153મું, 26 કડી પૂરી થઈ। હરિકૃષ્ણ મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની।